બધી વ્યવસ્થા તો બરાબર છે ને? અને મેં તને કીધું હતું કે પેલા કરિયાણાવાળાને લિસ્ટ મોકલજે, તો એ મોકલી આપ્યો હતો ને? મમ્મી કરિયાણાવાળાને કહી દીધું છે, બધાને કહેવાય ગયું છે, તમે કાંઈ ચિંતા ન કરો. તે મહારાજને પણ કહી દીધું છે ને? હા, મહારાજને કહેવાય ગયું છે, એની શરત પ્રમાણે એને એડવાન્સ પૈસા પણ આપી દીધા છે. ચાલ સરસ. અરે આવો આવો વરુણભાઈ, આવો બેસો બેસો. વરુણભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ આમ અચાનક આવવાનું થયું? એમાં હું કાલે વર્ષા અને અજિત કુમાર મળ્યા હતા અને બંને વચ્ચે કંઈક વાત થઈ હશે કે તમારી પાસે લગ્ન માટે રૂપિયાની પૂરી સગવડ નથી. વાત તો વરુણભાઈ સાચી છે કે અમારી પાસે થોડી રૂપિયાની સગવડ નથી, પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો, એ બધું સમુસૂત્રું પાર પડશે, તમે ટેન્શન જરાય નહીં લેતા. એટલે મને ચિંતા નથી, પણ ચિંતા વર્ષાને છે. એનું એમ કહેવાનું છે કે જે ઘરમાં મારા લગ્ન છે અને એ લોકોના ઘરમાં પહેલો પ્રસંગ છે, અને જો પહેલા પ્રસંગમાં જો એ લોકો પાસે રૂપિયાની સગવડ ન હોય તો હું મારી જિંદગીમાં સુખી કેવી રીતે રહીશ અને હું મારી જિંદગી કેમ કાઢી શકીશ? એટલે તમારો કહેવાનો મતલબ શું છે? વર્ષા અમને શું ભિખારી સમજે છે? અને એને એમ છે કે અમે અહીંયા એને ભૂખે મારશું? અરે હજી બેટા શાંત થઈ જા, હું વાત કરું છું ને વરુણભાઈ સાથે, તું ચૂપ રહે. જોવો ને કેવું બોલે છે. કોઈ પણ વાત શાંતિથી કહેવાય, આવી રીતે ગુસ્સે ન થવાય. અરે મમ્મી, જે છોકરી આ ઘરમાં પરણીને આવી પણ નથી અને આવું આવું બોલે છે, તો પરણીને આવશે તો શું શું બોલશે? મેં તને કીધું ને, તું શાંત થઈ જા, મહેરબાની કરીને શાંત થઈ જા. હો વરુણભાઈ, આ લગ્ન પ્રસંગ એ અમારા ઘરનો મામલો છે. આ લગ્ન કેવી રીતે ઉકેલવા, પૈસા ક્યાંથી સગવડ કરવી, એની વ્યવસ્થા કઈ રીતે કરવી, એ બધાનો ઉકેલ અમારે લાવવાનો છે. એની ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી. અને વરુણભાઈ, દરેકના ઘરમાં આવો પ્રસંગ આવે અને દરેકના ઘરમાં કાંઈ આવા રૂપિયા પડેલા ન હોય, એ તો એને કાંઈક આઘું પાછું કરીને જ રૂપિયાની જોગવાઈ કરવાની હોય. વર્ષાને કહેજો કે એની કોઈ ચિંતા ન કરે. અને આમાં છે ને, વર્ષાને કહેજો કે માથું મારવાની કોઈ જરૂર નથી. હા, એ તો બધી બેન હું જાણું જ છું, પણ અત્યારની પ્રજા છે ને બહુ લાંબુ વિચારતી નથી. એને એમ કે બસ આ બે ચાર દિવસની જિંદગી છે ને એ જિંદગી છે, અને એ નથી ખબર કે રૂપિયા ભલે ન હોય પણ સંસ્કાર તો છે ને ઘરમાં, ઘર તો ખાનદાન છે ને, એવું બધું જોવાનું હોય. પણ હું દીકરીનો બાપ છું, એટલે જોકે મને દીકરીની ચિંતા તો હોય જ ને. હા વરુણભાઈ, ચિંતા તો હોય, પણ અમે તમે આ વાત કહીને કરવા શું માંગો છો? હું તો કંઈ કરવા નથી માગતો, હું તો ખાલી બસ તમારી સાથે વાતચીત કરવા આવ્યો છું, અને વાતચીત કરું તો મને ખ્યાલ આવે તમે કેવી પરિસ્થિતિમાંથી ગુજરો છો, અને મને પણ ખ્યાલ આવે ને કે ઘરમાં શું પ્રોબ્લેમ છે. એટલે એક સંબંધી તરીકે મારી જવાબદારી છે તમારા ઘરની સંભાળ લેવી. વરુણભાઈ, આ પ્રશ્ન અમારો છે અને એનું સમાધાન પણ અમે જ લાવીશું. વર્ષાને કહેજો કે કંઈ આડું અવડું ના વિચારે, એ આ ઘરમાં આવીને ક્યારેય દુઃખી નહીં થાય. જો બેન, આમાં એવું છે ને કે બધાને ઘરે પ્રસંગ આવે, બધા હોની રીતે પ્રસંગ ઉજવતા જ હોય, કોઈ 5 લાખ પીડ્યા હોય તો 15 લાખનો પ્રસંગ કરે, કોઈ 5 લાખ પીડ્યા હોય તો 5 લાખમાં જ બધું રોડવે. એટલે હું તમને ખાલી એ જ કહેવા આવ્યો છું, તમારી પાસે જેટલા પૈસા હોય એવડો જ પ્રસંગ આપણે કરવાનો છે. તમે સહેજે રૂપિયાની કે વધારે પડતા ઉસીના લઈને આ તે કરી પ્રસંગ નહીં ઉજવતા, કારણ કે મારે આ ઘરમાં દીકરી દેવાની છે. અને તમે કંઈ પ્રસંગમાં વ્યાજમાં લેહો, ગમે ત્યાંથી ઉસીના લેહો, એ તમારે વર્ષે 2 વર્ષે પાછા તો દેવાના જ છે ને. એટલે હું એક સંબંધી તરીકે અહીંયા આવ્યો છું, તમને કહેવા જ આવ્યો છું. ક્રિશ્ચન મને બધી વાત કરી વર્ષે કે એ લોકોને જરીક, અને આમે ભાઈ બહેનના બહેના લગ્ન છે, તમારી જગ્યાએ કોઈ પણ હોય એને આ પરિસ્થિતિનો સામનો કરવો જ પડે છે. વરુણભાઈ, તમે બિલકુલ ચિંતા નહીં કરતા, તમારી દીકરીને ક્યારેય આ ઘરમાં કાંઈ ઓછું નહીં આવે, અને મને બંને દીકરીઓની ચિંતા છે, તમારી અને મારી. ના ના, મને તો પૂરો વિશ્વાસ હોય તો જ હું આ ઘરમાં દીકરી આપું ને. તો એ અંકલ, એને સમજવું પડે કે આ ઘરમાં એ પરણી નાવાની છે, તો આ ઘરની ઇજ્જત એની ઇજ્જત કહેવાય. એમાં છે ને એવું છે કુમાર, એણે ખાલી મને જ વાત કરી છે, બીજે તો કંઈ વાત નથી કરી રહે. અને એ
અને એને હજી લગ્ન નથી થયા એટલે આને એવું કંઈ ખ્યાલ ન હોય જ્યારે લગ્ન થશે અને એવું નથી કહેતા સમય બધાને બધું શીખવી દે છે જ્યારે જેમ સમય જાય એમ એ બધું શીખી જાય સાચી વાત છે તમારી અને હવે અજીત તું પણ શાંત થા વડીલ સાથે કઈ રીતે વાત કરાય ને એટલા સંસ્કાર તો મેં તને આપ્યા છે ને બેટા સમજવું મારે જોઈએ મમ્મી કે એને અજીત ને એમાં શું જો એ અત્યારે પછી આ જે અત્યારે છોકરીઓ છે અત્યારે જે આ નવી વજા છે એ બધું આવું જ સમજતી હોય કે સાસરે જાય એટલે બસ આપણે રાજમહેલમાં ન જવાનું હોય એમ જ એ લોકોના સપના હોય વરુણભાઈ તમે બિલકુલ ચિંતા નહીં કરતા નિશ્ચિત થઈને તમારા ઘરે જાઓ અને વર્ષાને પણ કહેજો કે અમારા તરફથી કોઈ ચૂક નહીં આવે અને આ ઘરમાં આવ્યા પછી જેટલી તમારે ત્યાં સુખી હતી ને એના કરતાં બે ગણી અહીંયા સુખી રાખીશું નહીં નહીં આ તો ખાલી હું ખાલી મળવા આવ્યો હતો અને એવું કંઈ કામ હોય તો તમે તારે મને બે ઝીઝક કહેજો જરૂર ચાલો હું જાઉં જય શ્રી કૃષ્ણ વરુણભાઈ આવ્યા તો હતા જાણવા માટે કે અમારા ઘરની પરિસ્થિતિ અત્યારે કેમ છે સમજી શકું છું હું પણ દીકરીની માં છું તો એમની દીકરી માટે દુઃખ કેવી રીતે જોઈ શકે પણ હું ના આવનારી વહુને દુઃખી કરવા માગું છું ના મારી જનારી દીકરીને એક દીકરી એના લક્ષ્મીના પગલાં લઈને જાય અને એક લક્ષ્મી મારા ઘરે આવે હે શ્રીજી બાવા બધું કેમ કેમ પાર પાડજો અજીત કઈ પણ બેટા હા મમ્મી બોલો ને જો બેટા મારે છે ને તને એક વાત કરવી છે તું આજે વર્ષાને મળે કે પછી આજે એને ક્યારે પણ મળે ને તો મહેરબાની કરીને એના પર ગુસ્સે નહીં તને ખબર છે બેટા જો તું બોલીશ ને અને કાંઈ વાત વધારે બનશે ને અને સંબંધ તૂટશે ને તો આપણું આ સમાજમાં નામ નહીં રહે તું મારું તારી બેનનું બંનેનું વિચારજે બેટા મહેરબાની કરીને વર્ષાને કાંઈ નહીં કહેતો મમ્મી તમે શું કામ ઉપાધિ કરો છો જો આ લગ્ન નહીં થાય તો મારી એકની ક્રેડિટ નહીં છે એમની પણ જશે બધી વાત સાચી બેટા પણ સમાજમાં છે ને સંબંધ જોડાવવા બહુ અઘરા છે અને તૂટવા બહુ સહેલા છે એટલે નાની નાની વાતોને મન પર નહીં લેવાનું દીકરા એ તો ચાલ્યા કરે જો એને પણ તો એના ભવિષ્યની ચિંતા હોય ને એટલે જ તો તને કહેતી હોય અને આપણી બેન જે પારકા ઘરે જવાની છે તો એ પણ તો એનું ઘર છોડીને આવવાની છે એને પણ તો ચિંતા હોય ને બેટા એના ભવિષ્ય એટલે મહેરબાની કરી અને તું કંઈ નહીં બોલતો જો મમ્મી તમે કીધું એ પ્રમાણે કરીશ તો ખરી વધારે નહીં કહો પણ હા એને ખખડાવીશ જરૂર એ એના મનમાં સમજે છે શું પછી જો તું એક નાની વાતને આટલું મોટું સ્વરૂપ આપીશ ને તો વાતનું વતેશર થઈ જશે સંબંધ તૂટી જશે સમાજમાં થૂથું થશે બેટા મહેરબાની કરી તું અત્યારે વર્ષાને કંઈ નહીં કહેતો એ અહીંયા લગ્ન કરીને આવે ને પછી તારે જેટલું વળવું હોય ને એટલું વળી લેજે પણ અત્યારે કંઈ નહીં કહેતો બેટા આપણે અત્યારથી જો એના ઈશારા પર નાચશું ને તો આગળ જતા એના ઈશારા પણ નચાવશે અરે બેટા ત્યારનું ત્યારે જોવાઈ જશે તું ત્યારની ચિંતા શું કામ કરે છે જો અત્યારથી તું આવું કરીશ ને તો સંબંધમાં ખટાસ આવી જાય અને સમજી વિચારીને નહીં લેવાના હોય કાંઈ જરા એને કીધું એટલે આપણે શું ગમે તેમ જવાબ આપી દેવાના તો એના ઈશારા પર નાચવાનું એમ ને અરે એના ઈશારા પર નાચવાની વાત હું નથી કરતી બેટા જો સમય અને સંજોગના હિસાબે ચાલવાનું હોય તું આમ જીત કરીશ ને તો હજી લગ્ન પછી પણ ઝઘડા ચાલુ રહેશે એવું ના હોય શાંત મને કામ લે બેટા મમ્મી આવું પેલા કબાટ સાફ કરતી હતી ને તો મને જોવો ને આ મળ્યું આમાં શું છે ખુલતું પણ નથી લાવ ખોલ્યો આ કબાટ એટલે તે તારા પપ્પાનું જે જૂનું લોકર હતું એ ખોલ્યું હતું હા કેમ કે હું સાફ કરતી હતી તો એ લોકર બંધ હતું તો મેં ખોલી જોયું તેમાંથી આ નીકળ્યું રીના તને ખબર છે આ હા મને
મારા પપ્પાએ કરિયાવરમાં આપી હતી અને તારા પપ્પાના હાથમાં આપીને કીધું હતું કે જમે આ સંકટ સમયની સાંકળ બનશે, સંકટ આવે ને ત્યારે ખોલજો બેટા. ખરેખર આપણા સંકટ સમયની સાંકળ બની ગઈ બેટા. હા જો ને ઓછામાં ઓછું બધી મુસીબત ટળી જશે. હા બેટા, ખરેખર મુસીબત તો ટળી ગઈ. હવે જો તું તમારા ભત્રીના લગ્ન આપણે આટલા દિવસથી રૂપિયા માટે ગમે ત્યાં વલખા મારતા હતા, કોના કોના પગ નહીં પકડે. અરે બેંકમાં લોનથી ઉપાડ માંગ્યો તે તારા મિત્રોને, મેં મારા મિત્ર મંડળમાં પણ કોઈ આપણને મદદ ન કરી. પણ જ્યારે છે ને ઉપરવાળો આપણી સાથે હોય ને ત્યારે કોઈની મદદની જરૂર નથી પડતી. પણ મમ્મી, આટલા ટાઈમથી અંદર હતું તિજોરીમાં, તમને ખબર પણ ન પડી. હા બેટા, જે સમય તારા પપ્પાનું દેહાંત થયું ને ત્યારે મને તારા દાદાએ કીધું હતું કે આ દાબડીને તું સાચવી રાખજે, આ હમણાં નહીં ખોલતી, બહુ તકલીફ પડે ને બેટા ત્યારે તું આનો ઉપયોગ કરજે. અને હું તો સદંતર ભૂલી જ ગઈ હતી, હા તો તે મને યાદ અપાવ્યું અને આજે તને કબાટ સાફ કરતા મળી ગયું. જોયો ને બેટા, સારું થયું ને મમ્મી આજે મેં કબાટ સાફ કર્યો. થયું ભગવાન બધાનું બધું સાંભળે છે, પણ દિલથી જો આપણે ભગવાનનું નામ લઈએ ને તો આમ તેમ લઈએ ને તો ન સાંભળે. મમ્મી, હવે આપણી બધી જ સમસ્યાઓ પૂરી થઈ. હવે મારા અને રીનાના લગ્ન ધામધૂમથી થશે. હા બેટા, બહુ ધામધૂમથી કરીશું લગ્ન, અને એ પણ હસી ખુશીથી. અને સાંભળો, હવે છે ને રડવાનું બંધ, માત્ર ને માત્ર હસતો ચહેરો. હા, કારણ કે આ ખરેણા જ અમારા બંનેના લગ્ન કરાવશે. હું રહી ગયો. હા બેટા, હવે ચા બનાવી દે. તમે નો બનાવતો મમ્મી? તને મારી ચા ગળી લાગે તો માર નથી બનાવતો, મમ્મી જ બનાવશે. જો છતાં પણ બનાવી તો પડશે મારી લાડકી. થોડા દિવસમાં તો આ ઘરેથી તું જતી રહીશ, પછી તો અમને ગમશે પણ નહીં. તો એ ચા બનાવડાવો છો તો ફોનમાં મંગાવીશ, ચા મોકલાવો. ચાલ હવે આપણે બેસીએ અને મંદિરના ચા બનાવશે. અજીત, શું થયું? કેમ કઈ બોલતો નથી? નારાજ છે મારાથી? હા નારાજ છું. તે શા માટે તારા ઘરે કીધું કે અમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે અને અમે ગામમાં રૂપિયા માગી છે લગ્ન માટે? અરે અમે ગમે એમ કરીએ, પણ તમારી પાસે તો રૂપિયા નથી માગ્યા ને. અને મેં તને શા માટે સત્ય હકીકત કીધી? કારણ કે હું તને મારી પોતાની માનતો. સોરી અજીત, મારાથી ભૂલ થઈ ગઈ. મારે આ બધા વહીવટમાં માથું નહોતું મારવું જોઈતું. વર્ષા, કોઈના ઘરમાં તિજોરીઓ ભરી નથી હોતી. જ્યારે આવા પ્રસંગ આવે ને ત્યારે બહારથી બધા ગોતતા જ હોય છે. તમારે લેડીઝ લોકોને આ બાબતે પડવું જ ન જોઈએ. અને મારી સૌથી મોટા મોટી ભૂલ કે મેં આ તને વાત કરી. અને હા, પ્રસંગ ગમે એના ઘરે આવે, અમીર હોય એના ઘરે પણ આવે અને ગરીબ હોય એના ઘરે પણ આવે. પૈસાદાર હોય ને એ એની રીતના ઉજવતા હોય અને જે ગરીબ હોય ને એ એની રીતના ઉજવતા હોય. પૈસાદાર પાસે જો 10 લાખ હોય ને તો એ 15 લાખનો ખર્ચો કરીને લગ્ન કરતા હોય, 5 લાખ તો એને પણ ગોતવા પડે છે. તો પછી આમાં આવી નાની વાત આખા ગામમાં તારે કહેવાની શું જરૂર હતી? અજીત, મેં આખા ગામમાં વાત નથી કરી અને હવે તો મેં તને સોરી પણ કહી દીધું છે, તો જવા દે ને. અરે ક્યાંથી જવા દઉં, તે મારું મૂડ ઓફ કરી નાખ્યું. સારું ચાલ, તો આજે છે ને હું તારું મૂડ ઓન કરી દઉં. હું મારા તરફથી આજે તને ચા નાસ્તો કરાવું. બસ છોડ, મારે નથી નાસ્તો કરવો યાર. જો અજી, હર એક માણસથી કંઈક ને કંઈક ભૂલ થતી જ હોય છે અને એને બધા માફ પણ કરી દે છે, તો શું તું મને માફ નહીં કરે?
અને માફી આપે ને એ માણસ તો હંમેશા મહાન ગણાય છે. તું મહાન છો કે મહાન નથી? હું મહાન છું, પણ એક વાત તારે સમજવી જોઈએ. મેં તને ક્યારે વાત કરી હતી કે જ્યારે મેં તારે તને મારી પોતાની સમજી ત્યારે મેં તને વાત કરી કે મારા ઘરની પરિસ્થિતિ વિકસે, તેમ છતાં મેં તને કીધું હતું કે તું ધીરજ રાખ, બધું થઈ જશે. પણ અજીત, મને એવું થયું કે હું ઘરમાં વાત કરીશ ને તો તને થોડોક સપોર્ટ મળશે, મને આવી નહોતી ખબર. પણ હવે જવા દે ને, સોરી. ચાલ હવે હવે છે ને આપણા બંને વચ્ચેની વાત હું કોઈને નહીં કહું, ઠીક છે? પ્રોમિસ? યા પ્રોમિસ. ચાલ હવે ચા નાસ્તો કરીએ. ક્યાં જશો? સામે કેન્ટીનમાં, પેલી પીએમ પાસે છે. હા ચાલ. મમ્મી કેમ આમ ઉદાસ બેઠા છે? રીના સાસરે વહી ગઈ એટલે. હા બેટા, રીના ગતિ રહી ને ત્યારથી આ ઘર સૂનું સૂનું થઈ ગયું છે. તને ખબર છે, અહીંયા હતી ને તો આખો દિવસ કંઈ ને કંઈ કામ માટે, મમ્મી મને આ જોઈએ છે, મમ્મી મારે આ લાવવું છે, મમ્મી મારું આ કામ બાકી છે, આખો દિવસ મમ્મી 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 કરીને આખા ઘરને મહેકાવતી રહેતી. કેટલો અવાજ કરે! સાચે જ. અરે નીચે આવે ને ત્યાં તો બધાને ખબર પડી જાય સોસાયટીમાં કે રીનાની ગાડી આવી ગઈ. અને હવે જો જ્યારથી ગઈ ત્યારથી બધું સૂનું સૂનું કરતી ગઈ. પણ મમ્મી, બેનને તો એકના એક દિવસ એના સાસરીએ જવાનું જ હતું, તો આમ ક્યાં સુધી તમે ઉદાસ બેસશો? બેટા, ઉદાસ એ વાતથી નથી કે આ ઘર છોડીને એના સાસરે જતી રહી, પણ મારી રીનાએ નાનપણથી જ એની જવાબદારીઓ ઉપાડી દીધી હતી, મને દરેક કામમાં મદદ કરતી, એની જવાબદારીઓનું એને ભાન હતું. તને ખબર છે, કોઈ જગ્યાએ જવું હોય ને તો 10 વાર વિચાર કરતી, નાના મમ્મી હમણાં આપણી પાસે પૈસા નથી ને, તો પછી ફરી લઈશ, હમણાં શું કામ જવું. આ બધી સમજદારી હતી. માન કરે લગ્ન પછી એને દરેક સુખ મળે. ખરેખર મારી દીકરી બહુ સમજદાર. હા મમ્મી, લગ્નમાં પણ એને કીધું જ હતું ને કે ખોટો ખર્ચો નથી કરો. સાચી વાત છે બેટા. અરે મેં મોંઘી મોંઘી વસ્તુ લેવડાવીને તો મને કહે છે, મમ્મી આ બધી વસ્તુની શી જરૂર છે? તું માનીશ, એને એના લગ્નના જોડા માટે પણ 5,000 નો જોડો લીધો. મેં એને કીધું, બેટા તને ગમે છે જો 25,000 વાળું તો એ લે ને, પણ નહીં લીધું. ખરેખર તું ને હું તો નસીબદાર છીએ કે તને આવી બેન અને મને આવી દીકરી મળી. મમ્મી યાદ તો મને પણ આવે છે, એનો કલભલાટ આખો દી બગ 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 કરવું મને પણ યાદ આવે છે. પણ મમ્મી આમ આખો દિવસ ઉદાસ રહેવું એ સારું નહીં. ક્યાં સુધી? હવે તો એ સાસરે જતી રહી અને આપણને ખબર જ છે કે હવે એ ક્યારેક ક્યારેક જ આંટો મારશે. હવે એના વિના જીવવું પડશે ને આપણે. આદત તો પાડવી જ પડશે. અને મમ્મી, રીના સાસરે જતી રહી છે તો એ આપણાથી દૂર તો નથી થઈ ને? એટલા માટે મમ્મી એ આપણી છે અને આપણી જ રહેશે. એટલે હવે તમે ખોટો ઉદાસ ન રહો. મમ્મી લો, આ તમારી ઘરમાં ગરમ ચા રેડી છે. મમ્મી, શું રીનાબેન એક જ તમારી દીકરી હતા? હું નથી તમારી દીકરી. અરે બેટા, તું તો મારી દીકરી કરતા પણ વિશેષ છે. આ તો શું છે કે રીના સાથે આટલા વર્ષો કાઢ્યા ને એટલે એની યાદ આવે, અને પછી પછી તો જોજે ને એવી તારી આદત પડી જશે ને કે મારાથી વર્ષા વર્ષા થયા કરશે. કઈ નહીં, આપણે રીનાબેન ને અહીંયા મહિનો રોકાવા માટે લઈ આવશું. સારું, જમાઈ રાજા ને કહેશું કે મહિનો દિવસ મોકલી દો રોકાવા માટે. જીજાજીને હું જ કહીશ કે મારી બેનને હવે મોકલો, 15 દિવસ તો 15 દિવસ. અરે પણ વર્ષા, તું અમારા બેની ચા લાવી, તારી ચા ક્યાં છે? હું હમણાં પછી પી લઈશ. આજે કર્યું આજ પછી પછી વાળી વાત નહીં, કારણ કે તું પણ આ ઘરની દીકરી જ છે, સમજી ગઈ ને? એટલે તારે હંમેશા અમારી સાથે જ ખાવા પીવાનું હોને. વર્ષા, તું પણ તારા મમ્મી પપ્પાનું ઘર છોડીને આવી છે, જો તને પણ અહીંયા કંઈ વાંધો હોય ને બેટા તું નિસંકોચ કહી દેજે, કોઈ પણ ચિંતા વગર, ડર રાખ્યા વગર. હું સમજી શકું છું કે
એક ઘરમાંથી બીજા ઘરમાં જવાનું, પાકાને પોતાના બનાવવા, એ કાંઈ સહેલું કામ નથી. એટલે કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો મને મમ્મી સમજી અને બે ધડક કહી દેવાનું, સમજી ને? જો કે અત્યારે તો મને કાંઈ પ્રોબ્લેમ નથી, પછીની ખબર નહીં. પ્રોબ્લેમ થાય પણ નહીં, કારણ કે તું બધું સમજે છે. મમ્મી, તમે મને કહો છો કે તું પિયરમાંથી સાસરે આવી છો, પણ હું તો એવું સમજતી જ નથી. હું તો એવું માનું છું કે મારા એક પિયરમાંથી બીજા પિયરમાં આવી છું. સારી વાત કહો. ચલો હવે ચા તો કયો, કેવી બની છે મને ટેસ્ટ કરીને. બહુ સરસ. તો ક્યારનો પીવું છું? હા, પણ આ તો વાતો વાતોમાં ભૂલાઈ ગયું કે ચા બહુ મસ્ત બની છે. થેન્ક યુ. અને આવી જ બનશે ને કે વર્ષો પછી બદલાઈ જશે? એ તો ચા પર ડિપેન્ડ કરે છે. ચા પર કે ચા પીવા વાળા ઉપર? ચાલ હવે બહુ થયું હા.